જ્યારે આપણે આજ્ઞા લોપીએ અને ભયંકર વિપત્તિ આવે, દુઃખ આવે, વખા કાઢી નાખે એવી ક્યારેક વર્તી આપણી ઘાણી થાય, ત્યારે પળે પળે ભગવાનને એમ કહેવું, ધન્યવાદ, થેન્ક યુ મહારાજ, સાવાશ મારા નાથ, હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું, ખૂબ રાજી થયો છું, ખૂબ રાજી, હું જ્યારે ભૂલ કરું ત્યારે તરત ઠપકારજો, મને અવળે માર્ગે એક ડગલું હાલવા દો ને તો તમને ધર્મ ભક્તિના સોગંદ છે, નાખજો જ નૈન્યા, અને જ્યારે નાખે ને ત્યારે રાજી બહુ થાવ, મહારાજ બહુ સારું કર્યું તમે, આ ખોટે માર્ગે મને પછાડ્યો ને, બહુ સારું કર્યું, તમે છો, તમે ભગવાન છો અને ભગવાન મારી હારે છો, મને મનાઈ ગયું, તમે સાક્ષાત પ્રગટ અમારા અંતરમાં છો, વાહ મહારાજ વાહ, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, હું એડ લાગનો હતો, હું ડાપણ કરવા ગયો, મંધારું કરવા ગયો, શિક્ષાપત્રી લોપવા ગયો, એટલે જ મને તમારે આવી રીતે ઠપકારવો પડ્યો, અપમાનિત કરવો પડ્યો, મારું નાક કપાવવું પડ્યું, પણ હે ભગવાન, તમે જો અહીંયા માર્ગેથી મને પાછો ન વાળ્યો હોત, આવો ઠપકેર્યો ન હોત, આવો મૂજવો ન હોત, તો હું ક્યાંનો ક્યાં અધર્મના માર્ગે વયો જાત, પછી પાછું આવતા આવતા મારે જન્મો થાત, સારું કર્યું, આ તમે એક ડગલું એમાં હાલવા ન દીધો, ટપ કર્યો, સાબાશ મહારાજ, બહુ રાજી છું મહારાજ, બહુ રાજી છું, આમ જ કરજો, આમ જ કરજો, તરત ઠપકારજો, એ જ હું તમારો રાજીપો સમજું છું, નહીં કે મને અધર્મને માર્ગે તમે પ્રોટેક્ટ કરો, યા તો એ માર્ગમાં જાઓ તો એ મારી રક્ષા કરો, આબરૂ બચાવો, એમાં હું તમારો રાજીપો નહીં સમજતો, હા રાજી થાવ, આપણને તો ભગવાન છે ને, ગમે એટલું ખોટું કરીએ તોય કોઈ આંચ ન આવવા દે ને, ત્યારે કહી પ્રભુ તમે બહુ રક્ષા કરી, વાહ મારા નાથ, બહુ સારું કર્યું, એ સારું કર્યું, એ સારું કર્યું, ચોર ગમે એટલી ચોરી કરે અને તોય પકડાય નહીં અને એ ભગવાનનો પાડ માને, એ કોઈ પાડ માને જેવી વાત છે, ઉલટાના આપણે અધર્મને માર્ગે વેગેથી જઈશું અને એમ સમજશું કે આપણે તો ભગવાનના ભગત છીએ, ગમે એટલું ખોટું કરીએ તોય જો ભગવાન આપણી હારે છે ને, આપણને ક્યાંય આંચ આવવા દેશ, તકલીફ પડવા દેશ, પકડાવવા દેશ, આપણું બધું હાલે જ છે ને, કેટલી ભગવાનની કૃપા, હે મોટા ભાગના આધ્યાત્મિક જગતના જીવો આવું માને છે, ચાહે એના ભગત હોય, પણ આવી ગેરસમજણ તો હોય જ છે કે આપણને જોયું ભગવાન કેવા બચાવે છે, બધું આમ તેમ કરીએ તોય બચાવે છે, બચાવે છે એ સારું છે, એક ડગલું ઊંધે માર્ગે જઈને નમણામ નાખે એ સારું છે, બોલો કયું સારું, હા પ્રભુને કહેવું કે અધર્મને માર્ગે કદી તમે મને સફળ ન થવા દેતા, જો મારા હોતો એમાં મને સાફલ્યતા ના આપતા, ખોટે માર્ગે સફળતા ના આપતા, તમારું જ ગમતું મારી પાસે કરાવજો, તમારું જ ગમતું કરાવજો નાથ, મારું ગમતું ના થવા દેતા, ના થવા દેતા, ના થવા દેતા, ગમે એટલા ઠેકડા મારું ને તોય તમે મારું ગમતું ન થવા દેતા,